નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 5 માં આપણો વિષય છે ગુજરાતી અને આજે આપણે વિષયમાં પાઠ 1 થી 7 એનું પુનરાવર્તન કરવાનું છે. તો અત્યાર સુધીમાં આપણે જે કંઈ શીખી ગયા છીએ પાઠ 1 થી 7 માં એનું પુનરાવર્તન કરીએ કે જેથી કરે અને આપણને જે પેપર સત્રાંત પરીક્ષાના પેપર છે એ લખવામાં સરળતા રહે. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ છે એમણે સ્વા હજી ઘણા એ લીધી પણ નથી અને ઘણા એ લીધી છે તો એને પૂરી કરી નથી. તો તમારે તમારી સ્વા છે એ પૂર્ણ કરવાની છે અને જેની ચેક કરાવવાની બાકી હોય એ પણ શાળાએ આવે અને ચેક કરાવી જાય. હવે આપણે વાત કરીએ આપણા આજના પુનરાવર્તનની. તો એ પુનરાવર્તનમાં પ્રશ્ન 1 થી પ્રશ્ન 4 સુધીના પ્રશ્ન જેવા હશે જેમાં એના અ વ ક ડ એવી રીતેના પેટા પ્રશ્ન આપેલા હશે. તો એ પેટા પ્રશ્નના જવાબ વિશે આજે આપણે ચર્ચા કરીએ અને જ્યારે તમને રિવિઝન આપવામાં આવે છે તો એ રિવિઝન છે તમારે રફ નોટમાં સરસ અક્ષરે લખી લેવાનું જેથી કરીને તમે એ વાંચન કરી શકો. હવે આગળ આપણે જોઈએ તો પ્રશ્ન 1 છે સૂચના પ્રમાણે કરો. તો સૂચના પ્રમાણે આપણે જોઈએ પેલો છે અ યોગ્ય વિકલ્પ પસંદ કરો. ખાલી આ બોક્સમાં જવાબ લખો એટલે કે વિકલ્પો છે જે તમને આપેલા હશે તો એમાં એ બી સી ડી એવી રીતે ચાર ઓપ્શન આપેલા હશે અને એના આધારે તમારે સાચો જવાબ શોધીને લખવાનો છે. હવે આપણે વાત કરીએ પેલો સવાલ હશે કે ભાઈ ગમે એ સવાલ હોય પણ આ ઉદાહરણ તરીકે સાધુ મોચી પાસે શા માટે ગયા હતા. તો કે સાધુ મોચી પાસે પગરખા સીવડાવવા માટે ગયા હતા. તો એ બી સી ડી એમાં જે જવાબ આપતો હોય એ તમારે બોક્સમાં લખવાનો રહેશે. મેઘલ પર્વતની તળેટીમાં ક્યુ સરોવર આવેલું છે? પછી એમાં જો આગળ જોઈએ તો કે નર્મદા નદીની ઉત્તરે ક્યો પર્વત આવેલો છે? તો આવા બધા જે આપણા વિકલ્પો હશે એમાં એ બી સી ડી ના આધારે તમારે જવાબ શોધી અને બોક્સમાં લખવાનું છે પણ વ્યવસ્થિત વાંચવાનું કે જેથી કરી ને આપણને લખવામાં ભૂલ ન થાય. ખાસ કરીને જ્યારે પણ તમે લેસન કરતા હોય તો એ લેસન કરતા પહેલા આગળના વિડીયોમાં પણ મેં કીધું છે કે આપણે જે લખતા હોઈએ એના વિશેની આપણને માહિતી હોવી જોઈએ. જેમ કે પહેલો પાઠ આપણે લખીએ છીએ પ્રશ્ન જવાબ, તો પહેલો પાઠ વાંચીએ જ નહીં તો આપણને એના પ્રશ્ન જવાબ ક્યાંથી આવે? તો જ્યારે તમે લખવા બેસો ત્યારે તમે જે લેસન કરતા હોય એ પહેલા એક વખત ધ્યાનથી આખું વાંચી જુઓ અને પછી જ લખવા બેસવાનું અને પછી લખવાની શરૂઆત જ પછી કરવાની. જ્યાં સુધી આપણે વાંચન ન કરીએ ત્યાં સુધી આપણને પ્રશ્નોના જવાબ આવડતા નથી. પછી એ ખાલી જગ્યા હોય, જોડતા હોય, કંઈ પણ હોય. તો હવે આપણે આગળ વાત કરીએ. પ્રશ્ન બને એકના બને એક વાક્યમાં ઉત્તર લખો. તો ભાઈ એક વાક્યમાં ઉત્તર કેવા ક્યાં ક્યાં હશે કે કેવા કેવા પ્રશ્નો પૂછેલા હશે? કે ભાઈ નર્મદા નદી ક્યાં શહેર પાસે સાગરને મળે છે? ખબર છે તમને આપણે પાઠમાં આવી ગયું છે ભરૂચ શહેરમાં. પછી મુજી ભગત સ્વભાવે કેવા હતા? તો કે મુજી ભગત સ્વભાવે સંતોષી અને પ્રામાણિક હતા. શરદીને લીધે પેલા સદગૃહસ્થના કાન કેવા બન્યા હતા? તો એનો જવાબ પણ હવે તમારે તમને ખબર હોવી જોઈએ. આપણે ભણી ગયા છીએ પાઠ 5 માંથી પૂછેલું છે શરદીના પ્રતાપે. મોજી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? સાધુ મોજી પર ક્યારે ખુશ થયા? તો એક વાક્યમાં ઉત્તરમાં આવા બધા પ્રશ્નો આપેલા હશે. હવે આપણે પહેલા કોની વાત કરીએ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. તો બે ત્રણ વાક્યમાં ઉત્તરમાં આપણે જોઈએ કે ભાઈ મોજીની જગ્યાએ તમે હો તો શું કરો? તો મોજીની જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ? તો એ પ્રશ્નનો જવાબ પણ આપણે સ્વામાં લખેલો છે કે જેથી કરીને તમે વાંચન કરી શકો. સોનાના ઓજારો ન સ્વીકારવા પાછળ મોજીએ સાધુને કયું કારણ જણાવ્યું? તો એ પણ જવાબ છે કે ભાઈ સોનાના ઓજારો ન સ્વીકારવાનું કારણ જણાવતા મોજીએ સાધુને કહ્યું કે એ સોનું એણે પોતાના જાત મહેનતથી મેળવ્યું નથી. આવી રીતે સરસ પૂરા વાક્યમાં સ્પષ્ટ અક્ષરે દેખાય એમ તમારે લખવાનું છે. સજ્જનને સમજવામાં કંઈ ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું? તો હવે આપણે પ્રશ્ન કો
તો વધુ માહિતી માટે ફરી પાછા મળીએ, ત્યાં સુધી આવજો.